એક કીર્તનમાં લખ્યું છે કે નમન કરુશિર નામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી જેમની સાધુતા જોઈને સૌ નમી પડતા અને કહેતા કે આના જેવા ધનના ત્યાગી સાધુ હજુ સુધી અમે જોયા નથી જેમની વિધવત્તા જોઈને સૌ તેમને નમી પડતા અને કહેતા કે અસ્મિન સંપ્રદાયે એકમ એવ જેઓની કથાવાર્તા સાંભળીને સૌ જેમને નમી પડતા અને કહેતા કે આવી કથા જિંદગીમાં ક્યારે પણ સાંભળી નથી મારું અંતર ઠરી ગયું જેમનું અણીશુદ્ધ વર્તન જોઈને સૌ નમી પડતા અને કહેતા કે સ્વામિનારાયણ ભગવાન પછીથી આશરે દોઢસો વર્ષે સ્વામિનારાયણ ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ તેજ અને યોગેન્દ્રપણાનો સંપૂર્ણ વારસો આ સ્વામીજીમાં જોવા મળે છે જેઓનું કાર્ય જોઈને સૌ તેમને નમી પડતા અને કહેતા કે જે કાર્ય માટે શ્રીજી મહારાજે પૃથ્વી ઉપર અવતાર ફરી વખત અવતાર ધારણ કરવો પડત એ કાર્ય સ્વામીજી આપે કર્યું છે આપની મહત્તા અપાર છે જેમનું સ્વરૂપ જોઈને સૌ કોઈ એમને કહેતા કે છોકરા તારામાં શ્રીજી અખંડ નિવાસ કરીને રહે એવું પરમ અદ્વૈત સ્વરૂપ તારું છે તો આવા સર્વ ગુણે સંપન્ન સર્વદોષે રહિત બીએ સંસ્થાના સ્થાપક અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એકસો તેર વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી સંસ્થાની સ્થાપના કરી સંસ્થાના પાયા પાતાળી નાખ્યા પાયા વગરનું મકાન કેટલું ટકે વાવાઝોડું આવે ભૂકંપ આવે કે વરસાદ આવે ત્યારે ગમે ત્યારે પડી જાય અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુનિયાનું એ જમાનાનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ તેરસો ને અડસઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ હતું ટેરારિસ્ટોએ નક્કી કર્યું કે આ મકાન આપણે તોડવું છે મકાનના બેઝમેન્ટમાં પહોંચી ગયા અને ત્યાં આગળ બોમ્બ મૂકીને નીકળી ગયા બોમ્બ બ્લાસ્ટ થયો પણ એક કાંકરી પણ ખરી નહોતી પછીથી વાત અલગ છે કે ઉપરથી પ્લેન દ્વારા એ તોડ્યું પણ એનો પાયો કેવો મજબૂત હતો પાયાની મજબૂતાઈ વગર મકાન બાંધી શકાય ખરું અને મકાન બાંધીએ તો કેટલું ટકે દિલ્હી કામકાજ ચાલુ હતું ગંગા અરે યમુના નદીના કિનારે આ કામકાજ કરવાનું હતું તો એની માટે આપણે સ્પેશિયલ કન્સલ્ટન્ટ રાખેલા કે કેવો પ્રકારનો પાયો કરવો ભરૂચનું આપણું મંદિર નર્મદા નદીના કિનારા પર જ કહી શકાય તો એની માટે પણ એક વિશિષ્ટ પ્રકારનો પાયો નાખવા માટે એક જૂના કન્સલ્ટન્ટ રાખવા પડ્યા હતા એલેમાં આપણું મંદિર છે અને એનો પાયો તો મંદિરના ખર્ચ કરતા પાયાના ખર્ચ પાયાનો ખર્ચ વધારે થયો છે તો શાસ્ત્રીજી મહારાજના જીવનનો એક પાયો હતો એમની સિદ્ધાંત નિષ્ઠા સુરતમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો આચાર્ય વિહારીલાલજી મહારાજે સંપ્રદાયના તમામ સદગુરુ સંતો સંતો અને બ્રહ્મચારી પાર્ષદો હરિભક્તો ને બધાને ત્યાં આગળ બોલાવેલા તમામ સંતો ત્યાં આગળ આવેલા એક વખત મંદિરના રંગમંડપમાં કથાવાર્તા થતી હતી અને ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ પસાર થયા અને જોયું તો ઘણા બધા હરિભક્તો એ સ્થિર મને એક ચિત્તે કથાવાર્તા સાંભળતા હતા જોયું કે કોણ કથાવાર્તા કરે છે તો એ ગૃહસ્થ કથાવાર્તા કરતા હતા સૌ પ્રથમ વખત એ ગ્રહસ્થના દર્શન શાસ્ત્રીજી મહારાજ કરે છે ને જાણ્યું કે આ છે મહુવાના પ્રાગજી ભક્ત પણ એમને અત્યંત આશ્ચર્ય થયું અને સંકલ્પ મનમાં કરે છે કે આ કથા કેવી રીતે કરે છે કપડું સીવે છે બધાની સામે જુએ છે અને કથાવાર્તા ચાલે છે અંતર્યામીપણે ભગતજી મહારાજે એમનો સંકલ્પ પકડ્યો અને સંકલ્પ પકડીને કહે છે કે સાધુરામ જીવ પ્રાણી માત્રને બે લોચન હોય છે વિદ્યાવાનને ત્રણ લોચન હોય છે ધર્મવાનને સાત લોચન હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે માટે હું આંખે દેખું છું આંગળીએ દેખું છું બરડે પણ દેખું છું શાસ્ત્રીજીમાં એકદમ સ્થિર થઈ ગયા ત્યાં કથા વાર્તામાં બેસી ગયા ભગતજી મહારાજ સાથે હેત થયું અને ભગતજી મહારાજ એમને પ્રશ્ન પૂછે કે સાધુ રામ સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે તરત જ જવાબ આપ્યો કે હા ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ એ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે આ દ્રષ્ટા મેં દ્રઢ કરી છે ત્યારે ભગતજી મહારાજ કહે કે સાધુરામ આ તો અડધી નિષ્ઠા છે જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ નહીં સમજાય ત્યાં સુધી સ્વામિનારાયણની પૂરી નિષ્ઠા તમને થઈ નથી ત્યારે શાસ્ત્રીજી મહારાજ કે તમે આ નવી વાત ક્યાંથી લાવ્યા મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજના મળેલા સંત શ્રીજી મહારાજ એમને દીક્ષા આપેલી છે શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા છે વિદ્વાન છે અનુભવી છે જ્ઞાની પુરુષ છે હજુ સુધી એમણે મને આવી વાત કોઈ દિવસ ક્યારે પણ કરી નથી તમે આ નવી વાત ક્યાંથી લાવ્યા ભગતજી મહારાજ કહે છે કે તમારા ગુરુ આ વાત સમજે છે પણ કહેતા નથી ને તમને પણ નહીં કહે કે જો મારા ગુરુ કહે ને તો હું માનીશ યુક્તિપૂર્વક ગુરુના ઢુલિયા નીચે સંતાઈ ગયા બીજે દિવસે ત્યાં ભગતજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા વિજ્ઞાનાનંદ સ્વામીના વાતચીત થઈ અને વાતચીતને વાતચીતમાં ભગતજી મહારાજ પૂછે છે કે તમારા સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવી વાત થતી હતી કે નહોતી થતી વિજ્ઞાનાનંદ સ્વામી આજુબાજુ જુએ છે કોઈ હતું નહીં ને પછી ધીમે રહીને કહે છે કે સ્વયં શ્રીજી મહારાજના મુખે મેં ઘણી વખત સાંભળ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે અને આ વાતની પ્રતિપાદન પણ ગોપાળનંદ સ્વામી ખૂબ કરતા એટલે આ વાત તો મારા જીવમાં છે જેવું આ બોલ્યા વિજ્ઞાનાનંદ સ્વામી તરત શાસ્ત્રી મહારાજ નીચે ઢોલિયા પરથી બહાર નીકળે મને કેમ હજુ સુધી કહ્યું નહીં ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી કહે છે કે હજુ તો સત્સંગમાં મહારાજનું સર્વોપરીપણું પણ ગુણાને સમજાતું નથી તો આ સ્વામી અક્ષર છે એ વાત તો ક્યાંથી સમજાય પરંતુ તે આ વાત સાંભળી છે તો તારા જીવમાં દ્રઢ કરીને રાખજે કઈ વાત તો ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર અને એ સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજની ભક્તિ કરવી હોય તો એ ગુણાતીત રૂપ થઈને આત્મા રૂપ થઈને બ્રહ્મરૂપ થઈને અક્ષરરૂપ થઈને એમની ભક્તિ કરવાની છે મધ્યનું એકાવન મતનામ્રત કે જ્યાં સુધી આ જીવને ત્રણ ગુણનો સંગ છે ત્યાં સુધી આ જીવ ક્યારે પણ સુખ્યો થતો નથી દુનિયાના ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ મોટા મોટા માંધાતા હોય જેની પાસે સત્તા સુંદરી સંપત્તિ ડિગ્રી કીર્તિ બધું જ હોય છતાં પણ એના જીવનમાં હતાશા આવી છે નિરાશા આવી છે અને એને લઈને પોતે સુસાઈડ કરીને આપઘાત કરીને પોતે મૃત્યુ પામ્યા છે તો ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજ અહીંયા આગળ સમજ્યા અને ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ લોકમાં પધાર્યા અનેક સામાજિક પ્રવૃત્તિઓ ભગવાન સ્વામિનારાયણ કરી પણ પોતે જે કરવાનું છે ને એ ક્યારે પણ ભૂલ્યા નથી અગતરાયની અંદર પેલો નાનો બાળક મહારાજ પાસે આવ્યો મહારાજ એને કહે છે કે બોલ હું આત્મા છું સો વખત એમની પાસે બોલાવી અને દ્રઢ કરાવ્યું તો શાસ્ત્રીજી મહારાજ ના જીવનની અંદર અને બી સંસ્થાનો આ પાયો કે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે ગુણાતીતાનું સમની વાતમાં કહ્યું ને કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા શરૂ થયો છે એક અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું તો સ્વામિનારાયણ ભગવાનનું જીવન આપણે જોઈએ કે એમણે એમ જેમના જીવનકાળ દરમિયાન સંતોને એકસો ને આઠ પ્રકરણ ફેરવ્યા જુદા જુદા પ્રકરણ ફેરવ્યા અને એકસો ને આઠ પ્રકરણ માંથી ફેરવ્યા પછી સ્વામીનારાયણ આ સંતોને શું કહે છે એક વાત કહું માનો તેહ હે આત્મા નહીં દેહ માનો ચૈતન્ય તેથી કે આ દેહ આપણે નથી આપણે આત્મા છીએ આ આપણું સ્વરૂપ આત્મા છે ને આ સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજે વડતાલ સંસ્થા છોડી હતી શાસ્ત્રીજી મહારાજને વડતાલમાં ફાવતું નહોતું એમ નહોતું

પોતે પૂજા જાહો જલાલીની અંદર સમૃદ્ધિમાં આળોટતા હોત પણ આ બધું મૂકીને શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા તો શાસ્ત્રીજી મહારાજ કંઈ ગુરુકુળ બાંધવા કે સ્કૂલો બાંધવા માટે સામાજિક પ્રવૃત્તિ કરવા માટે નહોતા નીકળ્યા કોઈ અહમ મમત્વથી કે રાગ દ્વેષથી માં કે ખોટા વેગમાં આવી જઈ અને વડતાલ સંસ્થા છોડી અને એમણે બીએપીએ સંસ્થાની સ્થાપના કરી નહોતી એક ફક્ત સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની પુષ્ટિ માટે એના પ્રવર્તન માટે એમણે વડતાલ સંસ્થાનો ત્યાગ કરેલો અને એટલે મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે શાસ્ત્રીજી મહારાજનાની નસે નસમાં શ્વાસો શ્વાસમાં ફક્ત એક અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ જ હતું અને એની માટે શાસ્ત્રીજી મહારાજ યાહોમ થયા બસ એક મહારાજના સિદ્ધાંતના પ્રવર્તન માટે બીજી કોઈ એમને ઈચ્છા નહોતી કોઈ મહત્વાકાંક્ષા નહોતી અને એટલે નિર્ગુણદાસ સ્વામી એક પત્રની અંદર લખે છે કે અમે કોઈ પક્ષા પક્ષીથી થી અગર કોઈને દબાવીને અગર અભિમાને કરીને કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ અગર વડતાલ ગઢડા થવાના સબક થી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસ માર્યાનું પાપ લાગે તો આવા એક શુદ્ધ આશય સાથે શાસ્ત્રીજી મહારાજે આ બીએપીએ સંસ્થાની સ્થાપના કરી આ એક એમના જીવનની અંદર આશય હતો આત્મા રૂપ થઈ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિગણ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ થકી આ અક્ષરપ્રતમ સિદ્ધાંત સમજ્યા પછીથી તેમની બધી જ પ્રવૃત્તિ આ સિદ્ધાંતના પુષ્ટિ માટે જ રહી હતી એટીન નાઇન્ટી સેવનમાં જુનાગઢમાં જન્માષ્ટમીનો ઉત્સવ આચાર્ય વિહારલાલજી મહારાજની હાજરીમાં થયેલો અને એ ઉત્સવની અંદર ભગતજી મહારાજનું ભવ્ય સન્માન થયું હતું અને તે વખતે જુનાગઢ મંદિરના કોઠારી જીભાઈ હતા અને એમણે આ ભગતજી મહારાજનું ભવ્ય સન્માન ત્યાં આગળ કરાવેલું અને જય જયકાર થયો હતો તે વખતે જાગા સ્વામી ખૂબ ખુશ રાજી થયા અને એમણે કોઠારી જીભાઈ દ્વારા આચાર્ય વિહરેલજી મહારાજને એક સંદેશો મોકલાવ્યો કે જો તમે અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવો અને અક્ષર પુરુષોત્તમનો સંસ્કૃતમાં ગ્રંથ રચાવો તો મહારાજ તમને મહાપુરુષ જેવા બે દીકરા આપે આ સમાચાર આચાર્ય મહારાજને જીભાઈ કોઠારીએ આપ્યા ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે બરાબર છે વાત સાચી છે જાગા ભક્તને તો શ્રીજી મહારાજ વસ વર્તે છે વચન સિદ્ધ છે એ કે એ પ્રમાણે થાય જ પણ જ્યાં સુધી આ કોઠારી ગોરધનભાઈ અને કોઠારી ભીમજીભાઈ છે ત્યાં સુધી મારો પત્તો લાગે તેમ નથી મારું કોઈને મનાઈ નહીં ભેખ પણ ઉપાધિ કરે તેથી મારાથી આ કામ થશે નહીં હવે સત્સંગના મોટા આચાર્ય સત્સંગના આધાર સત્સંગના સ્તંભ કહેવાય ધણી કહેવાય પૂજનીય કહેવાય એમણે પણ કહ્યું કે આ કાર્ય મારી માટે અશક્ય છે જાગા સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા શાસ્ત્રીજી મારા સામે જ બેઠા હતા અને જાગા સ્વામી શાસ્ત્રીજી મહારાજ તરફ દ્રષ્ટિ કરે કે તું આ કામ ન કરે ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે અમારે તો કોઠારમાંથી એક પત્તું એટલે કે કાગળ જોઈતો હોય તો જ્યારે અમે કોઠારમાં લેવા જઈએ કોઠારી પાસે અને તે વખતે કોઠારી અમને કેટલા પ્રશ્ન પૂછે અમે ઊભા રહીએ અને જેમ કૂતરાને બટકું નાખે એમ પછી ધીમે રહીને કાગળ નાખે આવી પરિસ્થિતિ અમારી છે માટે આ કામ તો મોટા આચાર્ય કે મોટા રાજાનું છે ત્યારે જાગા સ્વામી કહે કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ અને અમે સંકલ્પ પૂરા ન કરીએ તો અમારી ખોટ તો કહેવાનો અર્થ શું કે સત્સંગના સ્તંભ સમા શ્રી જે કાર્ય નહોતી કરી શક્યા ને એ કાર્ય શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત નિષ્ઠાથી કરી બતાવ્યું સોરઠની પંથતીર્થીમાં શાસ્ત્રીજી મહારાજ નીકળેલા પંથતીર્થી કરીને જૂનાગઢ આવ્યા મંદિરના દર્શન કરી પંચ્યાસી વર્ષના સદગુરુ વયોવૃદ્ધ સંત કેશવજીવનદાસ સ્વામીને મળ્યા અને તે વખતે કેશવજીવનદાસ સ્વામીએ કહ્યું કે તમે મોટાના કૃપાપાત્ર છો ગુણાતીતાનંદ સ્વામીની વિશે નિષ્ઠાવાળા છો તો તમે મહારાજ સ્વામીની જોટે મૂર્તિ ન પધરાવો ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે જો બાલમુકુંદ સ્વામી કહે તો અમે કરીએ ત્યારે બાલમુકુંદ સ્વામી બાજુમાં હતા એમણે કહ્યું કે હું તો મહારાજ સ્વામીની સોનાની મૂર્તિ પધરાવે ત્યારે રાજી થવું તો મોટા મોટા સદગુરુઓ પણ જે શ્રીજી પ્રેરિત સિદ્ધાંત માન્ય રાખતા હતા અને જેના અંતરમાં હતો ને એ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ પણ આ સમજતા હતા તો આ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજ સમજ્યા એની માટે પોતે ફના થઈ ગયા વડતાલથી નીકળ્યા વિરોધીઓ મુશ્કેલીઓ સહન કર્યું અને એની સામે બોચાસણમાં એમણે સૌ પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા અને જ્યારે યજ્ઞશાળામાં શાળામાં યજ્ઞ પતિ ગયા પછીથી મૂર્તિ મંદિરમાં લઈ જવાની હતી મહારાજ ની મૂર્તિ ઉંચકાય સ્વામીની મૂર્તિ ઉંચકીને લઈ જવા ગયા તો બહુ ઘણા પ્રયત્નો કર્યા પણ ઉંચકાય નહીં હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રી મહારાજ સ્વામી બાપા ગુણાત્મસની મૂર્તિ પાસે આવ્યા અને હાથ જોડીને દાસત્વ ભાવે કહે છે કે સ્વામી આપની માટે અમે વડતાલ સંસ્થા છોડી છે એની માટે અમે તિરસ્કાર અપમાન સહન કર્યા છે તો હવે આપ બિરાજો અને તરત પછી હરિભક્તોને કોઈ કહેવાય ઊંચકો ને તરત મૂર્તિ ઊંચકાવી દરેકને પ્રતીતિ આવી કે આ સિદ્ધાંત એ સાચો છે અને ઓગણીસો ને પાંચમાં સૌ પ્રથમ વખત જ્યારે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા ને તે વખતે મુરલીધર નામના એક મુરલીધર નામના એક સંતે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે આ વઢવાણના ખારા તમે અક્ષર પુરુષોત્તમ ક્યાં પધરાવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે ખુમારીથી જવાબ આપ્યો કે આ તો ખાલી ઉતારો કર્યો છે હવે તો ચરોતરના ચોકમાં બેસશે ને ત્યારે તમને ખબર પડશે અને બે વર્ષ પછીથી બોચાસનની અંદર ચરોતરના ચોકમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા અને આજે આખી દુનિયાના ચોકની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને જે પધરાવ્યા છે અને મહંત સ્વામી મહારાજ પધરાવી રહ્યા છે સારંગપુરની પ્રતિષ્ઠા ઉત્સવ વખતે લીંબડીના ઠાકોર સાહેબ આ ઉત્સવની અંદર આવેલા અને એમને કાન બંભેરની કરવામાં આવેલી એટલે આપણા મંદિરે આવ્યા શાસ્ત્રીજી મહારાજને પૂછે છે કે મધ્ય ખંડમાં કોની મૂર્તિ પધરાવાના છો શાસ્ત્રીજી મહારાજ કે મધ્યખંડમાં તો અમારા ઈષ્ટદેવ અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવવાના છે એટલે કે રાધાકૃષ્ણ દેવને ક્યાં પધરાવશો કે પ્રથમ ખંડમાં એમને પધરાવશો કે મધ્યખંડમાં કેમ નહીં શાસ્ત્રી મારે કે મુંડાવ્યું છે ને એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે તે માટે મધ્ય ખંડમાં તો અક્ષર પુરુષોત્તમ મહારાજ જ બેસે જો શાસ્ત્રીજી મહારાજ આ સિદ્ધાંત માટે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે કોઈની શેષ સાયામાં ડબાયા નથી નિર્ભય થઈને કાર્ય કર્યું બાકી લીમડીના ઠાકોર સાહેબ એમણે આપણને આ જગ્યા આપી હતી જમીન એમણે આપેલી બાકી જમીન જમીન એમણે રાજા કહેવાય જો ખોટું લાગે ને લઈ આવી જરાય બીક શાસ્ત્રીજી મહારાજે રાખેલ નહીં અને સિદ્ધાંત માટે કોઈની સાથે પણ એમણે બાંધછોડ કરી નથી આ સિદ્ધાંત સાચો હતો ને તો કહે છે કે વેજેના વેરી ઘાવ વખાણે જુનાગઢના સદગુરુ સંત મુકુંદ સ્વામી એ પોતે એ કહેતા કે સાચા સુરારે જેના વેરી ગાવ વખાણે શાસ્ત્રીએ એવું કાર્ય કર્યું છે કે એ જોઈને વિરોધીઓ પણ મનમાં ઘા રમી ગયા છે વડતાલના આદિ કોઠારી ગોરધનભાઈ જ્યારે શાસ્ત્રીજી મહારાજ ઉપર વઢવાણથી ટેલિગ્રામ આવેલો વસોના ભાઈલાલભાઈ એમને તાર આપવા માટે આવ્યા સ્વામી ખૂબ રાજી થાય ને એ સમાચાર આપવા માટે જ્યારે કોઠારી ગોર્ધનભાઈ પાસે ગયા અને કોઠારી ગોર્ધનભાઈને આ સમાચાર આપ્યા ત્યારે કોઠારી ગોર્ધન એકદમ ઊંડા ઉતરી ગયા અને કહે છે કે મેં નક્કી કર્યું હતું કે મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવવા દેવા નથી ત્યારે શાસ્ત્રી મહારાજ કહે છે મેં પણ નક્કી કર્યું હતું કે આ સાચા હોય તો તમારી હાજરીમાં જ પધરાવવા છે અને કોઠારી કહે છે કે શ્રીજી કરે તે ખરું શાસ્ત્રી મહારાજ કે આ શ્રીજીએ જ કર્યું છે સિદ્ધાંત નિષ્ઠા સાથે એમની ભગવાન નિષ્ઠા પણ કેવી હતી અને ત્યાર પછી પંદર વર્ષ પછીથી ઓગણીસો વીસ ની સાલમાં જ્યારે બીએપીએસ સંસ્થાના સપાઈ સ્થાપના થઈ ગયેલી બોચાસણ સારંગપુરમાં મંદિર થઈ ગયેલું પ્રતિષ્ઠા થઈ ગયેલી અને પછી વડતાલ સંસ્થા સાથે સમાધાનની વાતો થઈ તો સમાધાનની વાતો ચાલુ થઈ તો એ અંગે શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામી હરિભક્તો વડતાલમાં કોઠારી ગોર્ધનભાઈ મળવા માટે ગયા અને તે વખતે કોઠારી ગોરધનભાઈ પૂછ્યું કે અમારે શું કરવું ત્યારે કોઠારી ગોર્ધનભાઈ કહે છે કે અક્ષર પુરુષોત્તમ માટે તો તમે બહાર નીકળ્યા છો માટે તમે જે મૂર્તિ પધરાવી છે એ કબૂલ રાખે તો સમાધાન કર્યું કહેવાય નહી તો સમાધાન શું થયું માટે એ કબૂલ રાખે અને આચાર્ય આરતી ઉતારેને તો જ ભેગું ભળવું અને સમાધાન કરવું આ કોઠારી ગોરધનભાઈ એ પોતે પણ આ સિદ્ધાંતને માન્ય રાખ્યો બાકી આપણે આગળ જોયું તેમ પોતે નક્કી કરેલું કે મારી હયાતીમાં આ પધરાવા દેવા અક્ષર પોતા મારા પધરાવા દેવા નથી અને શાસ્ત્રીજી મહારાજે એ પધરાવ્યા એ સત્યની પ્રતીતિ એમને આવી ગઈ આ સિદ્ધાંત સત્ય તો તો સંપ્રદાયના દરેક લોકોએ આ માન્ય રાખ્યો છે વડતાલ ટેમ્પલ કમિટીના સભ્ય હરિપ્રસાદ ચોક્સી સરકારી વકીલ પ્રેક્ટિસિંગ સત્સંગી આદર્શ સત્સંગી હતા એમણે શાસ્ત્રીજી મહારાજને પત્ર લખીને જણાવ્યું કે આપ દેશો દેશ ફરીને શ્રીજી મહારાજનો નિશ્ચય જન સમૂહને કરાવી રહ્યા છો અને સત્સંગની વિજય પતાકા ચારે બાજુ ફરકી રહી છે તે જાણી સેવકને ઘણો જ હર્ષ થાય છે

માધાભા હતા જેઓ જૂના સંપ્રદાયના સત્સંગી હતા એમને મૂડીના સંત નિર્મળ દાસે બોલાવી અને નિર્મળ દાસે એમને કહેલું કે સમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે આદર છે એ બહુ સારી વાત છે સાચું જ્ઞાન તો એક અક્ષર પુરુષોત્તમનું છે તો એ સ્વરૂપનો મહિમા વધારવા માટે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા છે અને એ સ્વરૂપો પધરાવ્યા છે તો સાચા ઘંટ વાગશે અને ઘરે ઘર આ મહિમા પ્રવર્તશે શાસ્ત્રીજી મહારાજમાં રહીને સ્વયં શ્રીજી મહારાજ કાર્ય કરી રહ્યા છે અમારે તો પક્ષની તંતી નડે છે એટલા માટે અમે અક્ષરપ્રશાના ગુણગાન ગાઈ શકતા નથી વળી અમારે આ અહીંથી છોડીને અવાય એમ નથી પરંતુ તમારે એમનો સમાગમ કરી લેવો જો સંપ્રદાયના મોટા મોટા સંતો હરિભક્તો આ સિદ્ધાંત સમજતા હતા તો એ સિદ્ધાંત અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી શ્રીજી મહારાજનો સિદ્ધાંત શાસ્ત્ર સંમત સિદ્ધાંત એની સ્થાપના શાસ્ત્રીજી મહારાજે કરી આ બી સંસ્થાના પાયા પાતાળે નાખેલા છે 1985 માં પંચ્યાસીમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી ઉત્સવ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાયા પાતાળી નાખ્યા છે પાયા ઉખેડવા માટે ઘણા બધાએ પ્રયત્નો કર્યા છે પણ હજુ સુધી કોઈ આ શિખરની એક કાંકરી પણ ખેરવી શક્યા નથી કે પાયાની એક ઈંટ પણ ખસેડી શક્યા નથી આ તો સિદ્ધાંતના પાયા પાતાળે નાખેલા છે તો એ શાસ્ત્રીજી મહારાજનો આ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત શ્રીજી મહારાજે આપેલો સિદ્ધાંતના પાયા સિદ્ધાંતના આધારે સાધુતાના આધારે શાસ્ત્રીજી મહારાજે આ બીએપીએ સંસ્થાની સ્થાપના કરેલી છે પ્રમુખ સ્વામી મહારાજ ડાંગરામાં બિરાજમાન હતા અને ડાંગરામાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત શાસ્ત્રી મહારાજના સિદ્ધાંત કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવાની છે જો દુનિયામાં આ સિદ્ધાંત સમજાઈ જાય જો જેને આ સિદ્ધાંત સમજાય તો દુનિયામાં કોઈ પ્રશ્ન નડે જ નહીં તો પરમ સુખ્યા થવા માટે દેહભાવ ટાળીને ભ્રમરૂપ થવા માટે ગર્ભવાસ જમપુરી ચોરાસીના ત્રાસમાંથી મુક્ત થવા માટે શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ ભક્તિ કરવાની છે એ સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી છે અને એ બીએપીએસ સંસ્થાની સ્થાપના કર્યા પછીથી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એ સંસ્થાનું પ્રવર્તન કર્યું ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે પંચાણું વર્ષ સુધી દેહના ચુરે ચુરા કરી અને આ સંસ્થા સંસ્થાની ધજા દુનિયાના પાંચેય ખંડમાં ફરકાવી છે અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ સિત્યાસી વર્ષની ઉંમરે આ બીએપીએસ સંસ્થાને વૃદ્ધિ માટેનો દાખલો કરી રહ્યા છે તો આ હતું શાસ્ત્રીજી મહારાજનું કાર્ય કે જે કાર્ય કરવા માટે શ્રીજી મહારાજે સ્વયં પૃથ્વી ઉપર પુનઃ આવવું પડે એ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કરેલું અને તે વખતે દોલતરામ કૃપાશંકર પંડ્યા બોલેલા કે અત્યારે તો તમે મહારાજની મૂર્તિ પધરાવી છે પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી મૂર્તિ પધરાવશે જેમ વૈષ્ણવનંદી અને કૃષ્ણ પ્રભુ અને વલ્ભાચાર્ય મહાપ્રભુ એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ શ્રીજી મહારાજ પ્રભુ અને આપ મહાપ્રભુ લેખા સો તો એ હતા આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને એ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું કાર્ય એ આપણે આપણા જીવમાં દ્રઢ કરીએ આ નિષ્ઠા આપણે દ્રઢ થાય આત્મા રૂપ થઈ પરમાત્માની ભક્તિ કરી પરમ સુખિયા થઈએ મહંત સ્વામી મહારાજને રાજી કરી અને એ સુખના અધિકારી આપણે થઈએ એ જ આજના શુભ દિવસે પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય